पाटण नगरपालिका कांग्रेस शासित नगरपालिकाए छे के કેટલાક સમયથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યોમાં જૂથવાદના લીધે ભાગલા પડી જવા માંડ્યા છે, જેના પગલે આજે કોંગ્રેસ શહેર પ્રમુખની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પાટણ નગરપાલિકા કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે જો કેટલાક સમયથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યોમાં જૂથવાદના લીધે ભાગલા પડી જવા પામ્યા છે, જેના કારણે વારંવાર એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવાના ટૂંકાઓ અજમાવી રહ્યા છે. જોકે છેલ્લા કેટલાય દિવસોથી નગરપાલિકાના બે કોર્પોરેટરો દ્વારા સોશિયલ મીડિયામાં સક્રિય કાર્યકરો વિરુદ્ધના ખોટા સમાચાર વહેતા મૂકી કોંગ્રેસ બોડીને તોડવાનો પ્રયાસ કરવામાં આવતા પ્રદેશ કોંગ્રેસના મહુડી મંડળે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને કોંગ્રેસના સક્રિય કાર્યકરો જે હાલ પાલિકાના સભ્ય તરીકે ચૂંટાઈને પ્રજાલક્ષી કામ કરી રહ્યા છે તેવા કાર્યકરોને બદનામ કરવા બાબતે બંને કોર્પોરેટરો પાસે 72 કલાકમાં ખુલાસો આપવા નોટિસ આપવામાં આવી છે, જેના પગલે આજે કોંગ્રેસ શહેર પ્રમુખની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં જરૂર પડે બંને કોર્પોરેટરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની પણ શક્યતા હોવાની માહિતી આપવામાં આવી હતી. પાટણ નગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું હતું. ગત વર્ષે જે ચૂંટણીઓ થઈ આજથી 2.5 વર્ષ પહેલા, એમાં કોંગ્રેસ પાર્ટીના લોકોએ મત આપ્યો અને પાટણ નગરપાલિકામાં શાસન સોંપ્યું. અમે લોકોએ ભ્રષ્ટાચાર વિરોધી શાસન આપવાનો પ્રયત્ન કર્યો અને ભૂતકાળમાં ભાજપના શાસનમાં ખૂબ મોટા પ્રમાણમાં થયેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પડવા માટે કમિટીઓ બનાવી. એ કમિટીઓને અમારા એકાદ બે સભ્યોએ ઘેરી નાખવાનો પ્રયત્ન કર્યો. એ લોકો સીધા ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હતા. એ વખતે અમને ખબર ના પડી કે કેમ અમારા કોંગ્રેસના મિત્રો આવા ધંધા કરે. ધીરે ધીરે આજે જે ઘટનાઓ બની છે ગુજરાતમાં, એના અનુસંધાનમાં એમના પોતાના છાપાઓ જે ચાલે છે ને, એમાં જે સમાચારો આવ્યા પછી અમને ખબર પડી કે આ બધા મિત્રો ભાજપ સાથે સીધા સંકળાયેલા છે. ભૂતકાળમાં ભાજપે જે ભ્રષ્ટાચાર કર્યો છે એમાં એમનો સીધો ભાગ હતો. એમના છાપામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના સક્રિય કાર્યકરો, જેને કહી શકાય એવા અમારા ભતીજેન સોલંકી, જે 30 વર્ષથી કોંગ્રેસની સાથે છે, દલિત સમાજમાંથી આવે છે, અત્યારે કોંગ્રેસના લેવલ ઉપર ચૂંટાયેલા સભ્ય છે, એ ભાજપમાં જતા રહેવાના છે, એવી સોશિયલ મીડિયામાં વાતો યતી થાય. લાલેશભાઈ ઠક્કર પાટણ શહેર કોંગ્રેસના પ્રમુખ છેલ્લા 20 વર્ષથી તન મન ધનથી કોંગ્રેસ માટે મહેનત કરે છે, એ ભાજપમાં જતા રહેવાના છે. આવા સમાચારો વાહિયાત એમને એમના પેપરમાં છાપ્યા છે. નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ જાગૃતિબેન વિશે પણ એવા ખરાબ સમાચારો છાપ્યા છે. અને એવા લોકો જે ભાજપ સાથે સંકળાયેલા છે અને કોંગ્રેસના સક્રિય કાર્યકરો ઉપર આક્ષેપો કરે છે, આનાથી પાર્ટી પણ દુઃખી છે અને પાર્ટી હવે આવા લોકોને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા માંગતી નથી. એટલા માટે તાત્કાલિક ધોરણે એમને નોટિસ પાઠવવામાં આવી છે. 72 કલાકમાં જો એ નોટિસનો ખુલાસો નહીં કરે અથવા તો પાર્ટીને સંતોષ થાય એવો જવાબ નહીં આપે તો પાર્ટી અમને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેશે, એવું આપના માધ્યમથી અમે પ્રજાને જણાવ્યું. ચેતા રામીનો રિપોર્ટ, પાટણ.